जो छेल्ला लेक्चर में आपणे पास्ट टेन्स सीम्पल पास्ट टेन्सनुं आपणे रिविजन कर्युं हतुं। हवे आपणे चौथा नंबरनो आपणो ग्रामरनो पार्ट छे प्रेझन्ट कंटीन्युअस टेन्स। तो आपणे प्रेझन्ट कंटीन्युअस टेन्सनुं आजे रिविजन करीशुं। प्रेझन्ट कंटीन्युअस टेन्स, प्रेझन्ट एटले वर्तमान, कंटीन्युअस एटले चालू अने टेन्स एटले काळ। एटले के प्रेझन्ट कंटीन्युअस टेन्सनो मतलब थशे कि चालू वर्तमान काळ। चालू वर्तमान काळ क्यारे वपराय? तो चालू वर्तमान काळ बोलती वेळा, एटले कि अत्यारे हाल ज ए क्रिया थई रही छे, चालू ज छे, आ दर्शाववा माटे तमे ज्यारे बोलो छो त्यारे ए क्रिया करी रह्या छो अथवा तो ए क्रिया थई रही छे त्यारे चालू वर्तमान काळ नो उल्लेख करवामां आवे छे। चालू वर्तमान काळ समझता पहेला आपणे एनी वाक्य रचना समझिए। तो चालू वर्तमान काळनी वाक्य रचना, वाक्यनी अंदर वाक्यनो जे कर्ता होय एटले के वाक्यनो जे करनार जे व्यक्ति अथवा प्राणीनी वात करी होय ए वाक्यनी शरूआतमां मूकी अने एना मुजब इज एम आर अथवा तो एम इज आर वपराय। वाक्यनो करता जोवानो, करता साथे इज मूकवानो होय, आई जो करता होय तो एम मुकाय, जो बहुवचननो करता होय यू होय तो आर मूकी शकाय। एम करता प्रमाणे इज एम आर मूकी अने आ क्रियावाळो जे पद छे એ ક્રિયાવાળું પદની પાછળ આઈએનજી લગાડી દેવાનું અને આપણો અન્ય શબ્દ મૂકી અને પછી વાક્ય રચના એની કમ્પ્લીટ થાય છે। જેમ કે અહીં લખ્યું છે કે હું અત્યારે ટેનિસ રમી રહી છું, એટલે હાલ જ એક ક્રિયા ચાલુ છે એ દર્શાવવા માટે અહીં લખ્યું છે કે આઈ। તો આઈ જોડે આપણે જાણીએ છીએ કે એમ ઇઝારમાંથી આઈ જોડે એમ આવશે, એટલે એમ પ્લે છે એ પ્લેનું ચાલુ વર્તમાનકાળનું રૂપ, એટલે કે પ્લેની પાછળ ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડવું, એટલે કે આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાઉ, હું હાલ જ ટેનિસ રમી રહી છું। એવી રીતે છે રાજ ઇઝ ઇટિંગ એન એપલ, કે રાજ સફરજન ખાઈ રહ્યો છે। તો રાજ, હવે રાજ જોડે શું થશે? તો રાજ જોડે ઇઝ આવશે, ઇટનું શું થઈ જશે? ઇટિંગ થઈ જશે, ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડી જશે એન એપલ। એવી રીતે વી આર લર્નિંગ ઇંગ્લિશ, કે અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ, તો વી છે, વી જોડે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, પણ વી જોડે શું આવશે? તો સહાયકારક ક્રિયાપદ તરીકે વી જોડે આર આવશે, બરાબર, કારણ કે વી એ બહુવચન માટે વપરાય છે। વી જોડે આર અને લર્નિંગ, લર્ન શબ્દ હોય, લર્ન એટલે શીખવું, તો એની પાછળ આઈએનજી લગાડવાનું અને આવી રીતે થઈ જશે। આપણે થોડીક અહીંયા જો એક્સરસાઇઝની ખાલી જગ્યા છે એ જોઈએ કે લલિત છે, તો લલિત છે એ એક છોકરો છે, તો લલિત જોડે શું આવશે? ઇઝ, અને વેઇટ લખ્યું છે કૌંસમાં, તો વેઇટનું શું થઈ જશે? વેઇટિંગ ફોર યુ, બરાબર। અહીંયા જો એનું જે સાદું પ્રશ્ન વાક્ય છે, તો ખાલી જગ્યા વી રનિંગ, બરાબર, તો ખાલી જગ્યાની આગળ આપણે જોઈએ છે કે અહીં વી મૂક્યું છે, તો વી જોડે આપણે શું મૂકીશું? અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે આર, અને અહીં રન કૌંસમાં આપેલું છે ક્રિયાપદ, તો રનનું શું થઈ જશે? રનિંગ। એ ધારો કે અહીંયા લખ્યું છે દિનેશ એન્ડ મનીષ, તો દિનેશ અને મનીષ બે વ્યક્તિની વાત કરવામાં આવી છે, તો દિનેશ એન્ડ મનીષ જોડે શું આવશે? ઇઝ નહીં આવે, આર આવશે। ડાન્સનું શું થઈ જશે? ડી એ એન સી આઈ એન જી, ડાન્સિંગ એનો થઈ જશે। એવી રીતે મંકી, તો મંકી એક વચન છે એટલે મંકી જોડે ઇઝ મૂકવાનું, અને ઇટનું શું થઈ જશે? તો ઇટિંગ, મંકી ઇટિંગ બનાનાઝ। એવી રીતે તમારે આગળ આ ખાલી જગ્યાઓ કરવાની છે। હવે જો ચાલુ વર્તમાનકાળમાં પ્રશ્નો અને ઉત્તરો, તો પ્રશ્નો અને ઉત્તરો આપણે જોયા જ છે, આગળ પણ કાળમાં શીખેલા છે કે ડબલ્યુએચ ક્વેશ્ચન સહાયકારક ક્રિયાપદ તરીકે જેમ વર્તમાનકાળની અંદર ડૂનો ઉપયોગ થાય અથવા ડઝનો ઉપયોગ થાય, પરંતુ ચાલુ વર્તમાનકાળની અંદર ઇઝ આર એમ એનો ઉપયોગ થાય છે। બાકી જે ડબલ્યુએચ ક્વેશ્ચન છે એને એવી રીતે જ આખો થશે જે બીજા કાળની અંદર થાય છે, ખાલી સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ બદલાય છે, બાકી એની વાક્ય રચના એમની એમ જ રહેશે। હવે આપણે આગળનું જે રિવિઝનનો હોય પાર્ટ એ લઈશું।